हेलो मित्रों, नमस्कार। स्वागत छे मारा नवा वीडियो मा। तो मित्रों, आज ना मारा वीडियो छे मेलडी माता जी नु नाम कई रीते पड़ियो अने आ माता नु नाम कोणे पाड्यो एना विषे आपणे टूंको इतिहास जाणीए। तो मित्रों, तमने जणावी दऊं के आ वीडियो मैं इंटरनेट ना माध्यम थी बनावेलो छे। चालो मित्रों, वीडियो ने चालू करिए। तो मित्रों, शू तमे जाणो छो, प्रथम ज्यारे मेलडी माताजी प्रकट थया त्यारे तेमनुं नाम न हतुं, त्यारे ननामीना नाम थी जाणता, एटले ना एटले के नाम वगरनी माताजीनी प्रख्यात थया। माँ आद्याशक्ति तो छे अनेक स्वरूप अने दरेक स्वरूपोनो छे विशेष महिमा। कोई स्थानक पर माताजी अंबाना नामे तो कोई स्थानक पर माताजी आरा आशापुराना नामे पूजाई रह्या छे। परंतु आ तमामना 64 जोगणीनो महिमा पण सविशेष छे। त्यारे आवी ज एक जोगणीनी वात छे आपणे करवानी छे अने एनु नाम छे माता मेलडी। शुं आप जाणो छो श्री मेलडी माताजी उत्पत्तिनी पूर्वकथा अने तेनुं महत्व? जो न जाणता हो तो आजे जाणी लो। हूँ आजे जणावी रह्यो छुं माता मेलडीनी उत्पत्तिनी पूर्वकथा। माता मेलडीनी घणी बधी लोककथा प्रचलित छे, तेनी उत्पत्तिनी अलग अलग कथाओ पण छे। परंतु प्रथम ज्यारे मेलडी माताजी प्रगट थया ત્યારે તેનું નામ ન હતું, ત્યારે નનામીના નામથી જાણતા, એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા। એક લોકકથા પ્રમાણે રાક્ષસ અમરિયા દૈત્યના ત્રાસથી છુટકારો આપવા માટે જ્યારે નવદુર્ગા અને દૈત્યને મારવા માટે ગયા, ત્યારે દૈત્ય ઘણો શક્તિશાળી હતો। તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું। છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો। ભાગતા ભાગતા તે પૃથ્વી લોક પર એક સરોવરમાં છુપાઈ ગયો। ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા, ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં જઈને છુપાઈને બેસી ગયો। ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરિયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી ને એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગોમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્રવિદ્યા આપી ને આ અમરિયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો। આમ પૂતળીને એ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। આ પૂતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને હણ્યું। જોકે ત્યારબાદ કહેવાય છે કે નવદુર્ગાને આ દેવીઓએ પૂછ્યું કે હવે મારે કયું કામ કાર્ય કરવાનું છે, ત્યારે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું। આ સાંભળીને માતાજીને બહુ જ ખોટું લાગ્યું, તેથી તે સ્વયં ભોળેનાથ પાસે ગયા અને ભોળેનાથે ગંગાજી પ્રગટ કરી માતાજીને પવિત્ર કર્યા। આ સમયે શિવજીએ તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવેલું છે। મેં લડી એટલે કે હું પોતાના માટે લડી, જેથી તેનું નામ મેલડીમાં રખાયું હોવાનું લોકવાયકા છે। આ મેલડી માતાજી આજે અનેક નામે પ્રસિદ્ધ છે મિત્રો। તો મિત્રો, મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, વધારે આવા જ વિડીયો જોવા માગતા હો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથીને કરીને તમને મારા અવનવા વિડીયો મળતા રહે। મિત્રો, ચાલો રજા લઈએ, આવજો। રામ રામ, જય માતાજી।